નમસ્તે ગુજરાતભરના આપ સૌ વાલી મિત્રો આમ તો હું શિક્ષકોને પરિવારના સભ્ય તરીકે કહું છું આપ પણ એક વાલી પરિવાર છો એમ માનીને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે એક વાત તમારી સમક્ષ મૂકું છું તમે મારી ફેસબુક ઉપર જો હોવ તો મેં એક લાગણી અને વિનંતી વ્યક્ત કરી હતી કે અચાનક આવેલા આ અનિવાર્ય સમય ને કેવી રીતે પસાર કરવો મેં એવું કહ્યું હતું કે કોઈ પણ કામમાં મહાવરો તૂટી જાય સાતત્યતા તૂટી જાય તો ફરી વાર એ સાતત્યતા જ્યાંથી અટકી હોય ફરી જોડવા માટેનો સમય જાય છે પણ જો મળેલા સમયનો સદુપયોગ કરીએ અને એ સાતત્ય મહાવરો જો આપણે જાળવી રાખીએ તો ફરી પાછા એ જ કામમાં લાગીએ ત્યારે આપણને નવું ન લાગે સમય ના બગડે અને સમયનો સદુપયોગ કરીને આપણે એ જ કામને આગળ વધારી શકીએ એના ભાગરૂપે આજે આપણે સૌ કોરોના વાયરસથી ફેલાતી ભયાનક બીમારીમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આ કોરોના વાયરસ એકબીજાને સ્પર્શ માત્રથી રોગનો ફેલાવો થાય છે તેને ફેલાતો અટકાવવા માટે આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ આપણને ઘરે રહીને જ એનો સામનો કરવા માટે કહ્યું છે જેથી આપને અને આપણા બાળકોને ઘરની બહાર જ ન નીકળવા વિનંતી કરી છે આ બાબતની અંદર મિત્રો આપ સૌ જાણો છો દુનિયાના વિકસિત દેશો યોગ્ય સમયે ઉચિત ન નિર્ણય ન લેવાના કારણે આજે કેવા ફસાઈ ગયા છે વિશ્વમાં શ્રેષ્ઠતમ કહી શકાય એવી આરોગ્ય સેવા વિકસિત દેશ પણ નાનકડો નિર્ણય સમયસર ન લઈ શક્યા પરિણામે ભારતની વસ્તીના વીસમા ભાગ એવા નાના દેશો પણ આજે હજારોની સંખ્યામાં મોતના આંકડા આપણે જોઈએ છીએ એકસો કરોડ દેશમાં આજે માત્ર માત્ર મોત થયા છે દૂરંદેશી માન્ય વડાપ્રધાનશ્રીના યોગ્ય સમયના ઉચિત નિર્ણયના કારણે અમેરિકા જગત જમાદાર કહેવાય એની સ્થિતિ શું છે આજે ફ્રાન્સ સ્પેન જાપાન ઇટાલી આ બધા જ વિકસિત દેશો છે એ બધા જ વિકસિત દેશો આજે હેરાન પરેશાન છે જજુમી રહ્યા છે કોઈ વિજ્ઞાન કામમાં નથી આવતું એવા સમયે એક વ્યવહારુ નિર્ણય કામમાં આવ્યો છે આજે આપણે આખા વિશ્વની અંદર આ મહામારીને મહાત કરવામાં એની સામે જંગમાં સૌથી આગળ છે એવા સમયમાં દરેક વાલીને મારી વિનંતી છે પોતાનું બાળક તેના અભ્યાસ અંગે ખૂબ આગળ વધતું રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જે તમે અનુભવ કરી રહ્યા છો જ સરકાર દ્વારા બાળકો માટે સ્ટડી ફ્રોમ હોમ અત્યારે અનિવાર્ય વેકેશન થયું છે આપણે સ્ટડી ઇન સ્કૂલ્સના બદલે આ એક સમયને ઉચિત એવો નિર્ણય કરીએ છીએ સ્ટડી ફ્રોમ હોમનો એક પ્રયાસ શરૂ કરીએ છીએ તે અંતર્ગત અત્યારે આપણે ટીવી ચેનલના માધ્યમથી પણ બાળકોને શિક્ષણ આપવાના પ્રયાસ કરી રહ્યા છીએ જે છેલ્લા દસ દિવસથી ચાલે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ બાબતમાં ઇનિશિયેટીવ લીધું અને કહ્યું કે આપણે બાળકોને સતત ભણાવતા રહેવું છે તમે જોતા હશો બધી જ ચેનલોએ સમય પત્રક જાહેર કરીને વિષયવાર નિષ્ણાત શિક્ષકો દ્વારા આપણે જે અત્યારે ભણાવી રહ્યા છે મારા ઉપર શિક્ષણ મંત્રી તરીકે રોજના ખૂબ ફોન અને મેસેજ આવે છે અને અભિનંદન આપે છે કે અમે આને માણી રહ્યા છીએ ટીવી ચેનલ ઉપરથી જે કંઈ અનુભવ થાય છે ત્યારબાદ સોશિયલ મીડિયા વોટ્સઅપના માધ્યમ ધોરણ એકથી થી દસના પાઠ્યપુસ્તકની ઈ બુક પણ આપવાનો પ્રયાસ કર્યો છે આ ઈ બુક પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે જેનો પણ મહત્તમ ઉપયોગ કરવા મારી તમને હૃદયપૂર્વકની વિનંતી છે હવે આજે એક નવો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે દર શનિવારે વીકલી લર્નિંગ મટીરિયલ ધોરણ ત્રણથી આઠના બાળકો માટે એક સાહિત્ય સોશિયલ મીડિયાના માધ્યમથી અને મારા કર્મયોગી શિક્ષક સીઆરસી બીઆરસી મિત્રો દ્વારા વોટ્સઅપના માધ્યમથી આપણા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે જેનો આપના બાળક માટે ઉપયોગ કરવા પણ હું વિનંતી કરું છું આપણે દર શનિવારે ધોરણ ગુજરાતી અને ગણિત વિષય માટે તથા ધોરણ ચાર અને આઠમાં ગુજરાતી ગણિત અને અંગ્રેજી વિષયનું સાહિત્ય વીકલી લર્નિંગ મટીરિયલ આપવામાં આવશે વાલી તરીકે આપ બાળક પાસે બેસજો હું ફરીવાર કહું છું આ સમય એ અનિચ્છ અનિવાર્ય છે પણ માન્ય વડાપ્રધાન શ્રી કહે છે ને અહીંયા હતા ત્યારે આપણે સાક્ષી છીએ એ ભૂકંપ હોય એ દુષ્કાળ હોય એ પૂર હોય એમણે આ બધી જ આફતોને અવસરમાં જેવી રીતે પલટાવી છે આપણે પણ અને એક વાત નિશ્ચિત છે સમાજ અને તંત્ર ધરતીકમ આવી જાય તો તરત એના ઉપાય આપણને ખબર છે પૂર સમયે પણ આપણે અગાઉથી ચેતી જઈએ છીએ એની વ્યવસ્થા થઈ જાય છે સમાજ પણ તૈયાર છે એનજીઓ તૈયાર છે સરકાર તૈયાર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૈયાર છે દુષ્કાળનું પણ આપણે સફર આયોજન કરી શકીએ છીએ પણ આ અનુભવ એક નવો અનુભવ છે તો આને પણ આપણે આફતમાંથી અવસરમાં પલટાવ્યો હોય તો મારી તમને બધાને વિનંતી છે કે આ બાળક પાસે બેસજો અને તેમાં આપેલ પ્રકરણમાં જણાવ્યા મુજબ બાળક કાર્ય કરે તેઓ નમ્ર પ્રયાસ કરવા વિનંતી છે દર શનિવારે એટલે કે શરૂ કરી આગામી શનિવારે ક્રમિક આ લર્નિંગ સાહિત્ય આપવામાં આવે તેના પછીના શનિવાર સુધીમાં તેનું કામ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરશો જેથી આગળના શનિવારના અભ્યાસમાં જોડાઈ શકાય બાળકનું ભવિષ્ય ઉજળું બનાવવું એના માટે આપણે જવાબદાર છીએ તેના માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે આપના બાળકનું શૈક્ષણિક કાર્ય પણ ચાલુ રહે તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે એક માતા સૌ શિક્ષકની ગરજ સારા છે તે ઉચિત સાર્થક કરીએ અને કરી બતાવીએ અને બાળકના શિક્ષણ માટે પ્રયત્નશીલ રહીએ એક માતા પોતાના બાળકનો સર્વાંગી વિકાસ કરી શકે તેવા પ્રખર ઉદાહરણ પણ આપણી પાસે છે જેમકે આઈન્સ્ટાઈન અબ્રાહમ લિંકન શિવાજી વિવેકાનંદ જેવા અનેક તેજસ્વી વ્યક્તિઓના ઘડતરમાં પોતાના ઘરમાં થઈ છે એની મા એનો પરિવાર એના માટે યશસ્વી બન્યા છે તેવી જ રીતે આપણા બાળકોને આગામી વર્ષ માટે તૈયાર કરીએ અંતે આપ સૌ વાલી મિત્રોને મારી વિનંતી છે કે આપને સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલ સાહિત્ય બાળક પાસે લખાવજો વંચાવજો ક્યાંક પ્રવૃત્તિ કરવાની હોય તો કરાવજો આમ આગામી વર્ષમાં એટલે કે જૂન વીસ વીસથી બાળક જે ધોરણમાં આવવાનું છે તે ધોરણ મુજબનું સાહિત્ય છે જેથી આગામી સમયમાં તે નવા ધોરણમાં સરળતાથી જોડાઈ શકે પુનઃ આપ સૌને વિનંતી કરું છું કે બાળક માટે મોકલેલ આ સ્ટડી ફ્રોમ હોમનું વીકલી લર્નિંગ મટીરિયલ સાહિત્ય આપણા ગામમાં અન્ય વાલીને પણ પહોંચાડીએ ગામના તમામ બાળકોને આગામી શૈક્ષણિક વર્ષ માટે સાહિત્યનો પૂરેપૂરો ઉપયોગ કરાવીએ અને બાળકોની શૈક્ષણિક સ્થિતિ વધુ સારી બને તે માટે પ્રયત્ન કરીએ મારા શિક્ષક મિત્રો અને ગામના વધુ શિક્ષક મિત્રો આ અંગે લીડરશીપ લઈને વોટ્સઅપના માધ્યમથી આ અભિયાનનું સતત મોનિટરિંગ કરે અને વાલીઓ તથા બાળકોને માર્ગદર્શન આપે આપ સૌના સહકારથી આપણા બાળકો ભણે ગણે અને ખૂબ આગળ વધે એવા પ્રયાસ કરીએ અને આપણા ભલા માટે આપણી સલામતી માટે માન્ય વડાપ્રધાનશ્રીએ જે સાવચેતીના પગલા રૂપે આપણને પોતાના ઘરમાં જ રહેવા માટે સૂચના આપી છે કોઈ એવી બેદરકારી ન કરીએ અને કરવા ન દઈએ આ સમય સાચવી લઈશું તો પૂરી જિંદગી સચવાઈ રહેવાની છે એ આપણે સમાચાર માધ્યમમાંથી જોઈએ છીએ માન્ય પ્રધાનમંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રી આખી સરકાર સમાજસેવી સંસ્થાઓ બધા લાગ્યા છે આવા સમયમાં કોઈ એક વ્યક્તિગત ભૂલ તમને આખા કુટુંબને આખા સમાજને પરેશાની એ જોવાની પણ જવાબદારી આપણી છે અને આપણો જ ધર્મ છે આપણી જ ફરજ છે શિક્ષણ વિભાગ તરીકે શિક્ષક તરીકે વાલી તરીકે કે આપણે સૌ સમાજને માર્ગદર્શન આપીએ એટલી વાત સાથે આપનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા